વાત કરીએ પંચમહાલ નીટ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર, મુખ્ય આરોપીઓને કરોડોમાં રકમ અપાયાની વાત છે. કૌભાંડમાં 16માંથી 12 વિદ્યાર્થીઓનું લિસ્ટ વાયરલ થયું છે. વાલીઓએ તુષાર ભટ્ટ પરશુરામને ચેકથી પેમેન્ટ કર્યું હતું. તુષાર ભટ્ટ પરશુરામ રોયને કરોડોમાં પેમેન્ટ કર્યાની વાત છે. નીટ કૌભાંડને લઈને સંદેશ ન્યૂઝ પર મોટા સમાચાર, 16માંથી 12 વિદ્યાર્થીઓના લિસ્ટ વાયરલ થયા છે અને તેમાં જે ચેકથી એન્ટ્રી પર પડી છે બેંકમાં તે સબૂત પર સામે આવ્યા. હર્ષદ મહેરા સંવાદદાતા મારી સાથે લાઈવ જોડાયા છે, સીધા જઈશું તેમની પાસે. જી હર્ષદ, જે રીતે આખું કૌભાંડ કે જેને લઈને તપાસ ચાલતી હતી ને 16માંથી 12 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા, કહેવાઈ રહ્યું છે કે કરોડોમાં પેમેન્ટ કરવામાં આવ્યું હતું ને વાલીઓએ કર્યા હતા આ પેમેન્ટ, કેટલા પેમેન્ટ થયા હતા અને અન્ય કોણ કોણ સંકળાયેલા હતા? જી જુહી, ચોક્કસથી. પંચમહાલ જિલ્લાના જે ગોધરા ખાતે જય જલારામ જે સ્કૂલ આવેલી છે, સ્કૂલની અંદર નીટની એક્ઝામ જે મેડિકલ પ્રવેશ માટે લેવાતી હોય છે તેનું સેન્ટર હતું અને આ 2 મહિના પહેલા આ મામલાનો ઘટસ્ફોટ થયો હતો કે અહીંયા એક પૈસા લઈને વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આપીને મેડિકલમાં પ્રવેશ મળે તે માટેનું એક કૌભાંડ આચરવાની તૈયારીઓ થઈ રહી હતી, પરંતુ એ કૌભાંડ થાય એ પહેલા તેનો પર્દાફાશ થયો હતો અને ધીરે ધીરે આ પૈકી 5 જેટલા આરોપી પકડીને કોર્ટને હવાલે કર્યા છે. જે લોકોની સામે અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પરંતુ હજુ તપાસનો દોર આગળ વધતા પોલીસના હાથમાં કેટલીક એવા એવિડન્સ આવ્યા છે કે જેની અંદર વાલીઓ અને જે વિદ્યાર્થીઓના નામ પર વાલીઓએ કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આના મુખ્ય આરોપી જે પરશુરામ રોય જે વડોદરાનો છે અને તુષાર ભટ્ટ જે જય જલારામ સ્કૂલનો શિક્ષક હતો અને આ નીટની એક્ઝામનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ હતો, આ બંનેના નામ પર બેંકમાં ટ્રાન્ઝેક્શન કર્યું છે અને શરૂઆતથી 3-1 વિદ્યાર્થીઓનું 66 લાખ જેટલું પેમેન્ટનું સ્પષ્ટ ઉલ્લેખ છે, તેમજ લગભગ આ 2 કરોડથી ઉપરની રકમ અત્યાર સુધી આ બંને જે તુષાર ભટ્ટ અને પરશુરામના એકાઉન્ટની અંદર ચેકથી પેમેન્ટ થઈ ગયું હોવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ આ મામલે બ્લેન્ક ચેક પણ આપ્યા હોવાની વાત ધીરે ધીરે ખુલી રહી છે. આ મામલો હજુ ને વધુ કરોડોમાં આંકડો આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી જુઓ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.